રામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની વાલા ભક્તો આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે આપણે મહારાજ સમક્ષ મહારાજના મહામંત્રની ખૂબ સરસ ધૂન કરી ગઈકાલે આપણે જાહેરાત કરી હતી તે મુજબ આજ રોજ આજના પવિત્ર દિવસે આપણે ગ્રંથરાજ શ્રી હરિચંદ સાગર ગ્રંથનો આજથી શુભારંભ કરવાનો છે વાલા ભક્તો આપણા આદિ સદગુરુ મુક્તાનંદ સ્વામી એ આ ગ્રંથના વક્તા છે સદગુરુ મુક્તાનંદ સ્વામીના પટ શિષ્ય એવા સદ્ગુરુ આધારાનંદ સ્વામી કે જેઓ આ ગ્રંથના રચયિતા છે આપણી આખી ગુરુ પરંપરાનો આ અતિ વિરાટ મહારાજના લીલાચરિત્રોથી સભર એવા ગ્રંથ છે મહારાજની દૈનિક રોજની કહી શકાય એવા આ શ્રીમદ શ્રી હરિચરામ સાગર ગ્રંથ એની આજે આપણે કથાનો શુભારંભ કરવો છે ત્યારે હું જે જે ભક્તોને અત્રે આહુત કરીશ તે ભક્તો આવશે પૂજનમાં જોડાશે પૂજ્ય શ્રી જેવલ્લભ સ્વામી પણ અત્યારે ગ્રંથના શુભ આજે આ શ્રીમદ હરિચરામ સાગર ગ્રંથની શુભ શરૂઆતના પૂર્વે કુજ સ્વામી પણ પૂજનની અંદર જોડાશે સાથે સાથે આપણા ઠાકોર કાકા ઠાકોરભાઈ આવ્યા છે સાથે રિકી ભગત જય ભગત યોગેશ ભગત યોગેશ ભગતનો ગઈકાલે બર્થ ડે હતો તો યોગેશ ભગત પણ પધારશે સાથે આપણે આ ગ્રંથના નિત્યના શ્રોતા એવા આસિત ભગત અને ઘનશ્યામ કાકા આ બંને ભક્તો પણ આવશે જે જે ભક્તોના નામ બોલ્યા તે સત્વરે અત્યારે અહીંયા પૂજનમાં આવશો શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये स्वासेन साकमनुलोमविलोमवृत्या स्वान्तर्बहिश्च भगवत्युरुधा निजस्य पूरे गतागतजलाम्बुदिनोपमेयं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये श्वासेन साकमनुलोमविलोमवृत्या स्वान्तर्बहिश्च भगवत्युरुधा निजस्य पूरे गतागतजलाम्बुदिनोपमेयम् त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये बाह्यान्तरीन्द्रियगणस्वसनाधिदेव वृत्त्युद्भवस्थितिलयानपि जायमानान् स्थित्वा तत स्वमहसा सा पृथगीक्षमाणं त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये मायामया कृतितमोऽशुभवासनानां कर्तुं निषेधमुरुधा भगवत्स्वरूपे निर्बीजसाङ्ख्यमतयोगसुयोक्तिभाजं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये बलोघनश्यां महाराजनि जय श्री स्वामिनारायणभगवाननि बदा भक्तो अपरजे अत्ये કથાની પ્રારંભ પૂર્વે ગ્રંથની તેમજ વક્તાશ્રીની આપણે આરતી કરીશું માલા ભક્તો આપણે ભાગ્યશાળી છીએ કે આ ગ્રંથ આપણા આદિ સદગુરુ મુક્તાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામી આ બંને સદ્ગુરુ સંતો એમણે આપેલો આ દિવ્ય ગ્રંથ છે મહારાજના ચરિત્રોથી સભર એવા ગ્રંથની અત્યારે આપણે અહીંયા આરતી દ્વારા શરૂઆત કરીશું બોલો ઘનશ્યામ મહારાજની જય જય સદગુરુ સ્વામી सदगुरुस्वामी सहजानन्द दयाळु सह नन्द दयाळु बलवन्त बहुनामि प्रभुजय सद्गुरुस्वामी चरण करजोडी प्रभु प्रभुवन्दो करजोडी चरणे शेष चरणे शेष दुखिनारायण नर भ्राता द्विज कुळतनुधारी प्रभुद्विज कुळतनुधारी पामरपति पामर तव धार्या अगणित नर नारी नित्य नित्य કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણ અડસઠ ચરણે કોટ કાશીપુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે कालकर्म छोटी कालकर्म छोटी कुटुम्ब दर्शयाय अवसर करुणानिधि करुणा बहु दे प्रभु करुणा बहु मोक्तानंद कहे मोक्ति मोक्तानन्द कहे मोक्ति सुगम करिधि પ્રભુ જય સ્વા ગુરુ સ્વાંભવ ભીતિભેદન સુખ સંપત્રુણાેતન વ્રતદાન તપ ક્રિયા સહજાનંદ ગુરુ ભજે સદા બોલો ઘનશ્યા મહારાજની જય શ્રી હરિચિત્રામુ સાગર ગ્રંથ કી બધા ભક્તો સભામાં લાઇન સર આગળ પાછળ લાઇન જોઈ અને સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો અત્યારે સ્વયંસેવક ભક્તો ત્યાં માહિતની સ્વામીની વ્યવસ્થા કરશો વાલા ભક્તો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે આપણી આ ગુરુ પરંપરાનો આ દિવ્ય ગ્રંથ હિન્દી સાહિત્યની અંદર આખા ભારત વર્ષનો સૌથી વિરાટ ગ્રંથ કહી શકાય એવો એક લાખ ઉપરાંત દોહા ચોપાઈનો આ ગ્રંથ છે જેની અંદર મહારાજના રોજે રોજના ચરિત્રો ગૂંથવામાં આવેલા છે ચરિત્રોની સાથોસાથ આ ગ્રંથની અંદર જ્ઞાન અને સમજણ અને વિવેક એ પણ સદગુરુ આદરાનંદ સ્વામીએ ખૂબ ખૂબ બૃહદ રીતે આ ગ્રંથની અંદર વર્ણવ્યું છે હાલ ભક્તો સાથે જેવી રીતે આ ગ્રંથની અંદર મહારાજના ચરિત્રો છે આપણે ભાગ્યશાળી એટલા માટે છે કે જેઓ ગ્રંથ છે એવી જ રીતે ગ્રંથની અંદર જે ચરિત્રો આવ્યા છે અને હાર્દને સત્શાસ્ત્ર અને સદગુરુના હૃદયના હાર્દને યથાર્થ જાણી અને સમજાવી શકે એવા આપણા પૂજપાત ગુરુદેવના પરમ કૃપાપાત્ર પૂજ્ય નિષ્કામ વલ્લભ સ્વામી જેઓ આ ગ્રંથની નિત્ય વાર્તાનો લાભ આપશે તો એને પણ આપણે સ્વામીને પણ એકવાર તાળીના નાથથી વધાવી લઈએ અત્યારે સારી સભાવતી પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પૂજ્ય સ્વામી આપણને આ ગ્રંથરાજની કથાનો પ્રારંભ કરાવશે અને કથાનો લાભ આપશે પૂજ્ય સ્વામી स्मितरुचिर्पुर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशोभायुगल कृपा परा श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી ગણશ્યામ મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની આપણા દિવ્ય સિંહાસનની અંદર પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન સર્વવતાર ઇષ્ટદેવ પીવુડા ગણશ્યામ મહારાજ આપણા સર્વના મોક્ષના દાતા આપણા બધાના આત્માની સાથે સદાય આપણું રક્ષણ કરી આપણને પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં જોડતા એવા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં દંડવટ સહિત વંદન કરું છું પૂજ્ય સંતોના ચરણોમાં દંડવટ સહિત વંદન કરું છું આપ બધા શ્રોતા ગણો છો એ બધા શ્રોતાના હૃદયમાં બેઠેલા ઠાકોરજીના ચરણોમાં દંડવટ સહિત વંદન કરું છું આ હરિચરિત્રામુ સાગર જે ગ્રંથ છે એ ગ્રંથના જે રચેતા છે એવા સદગુરુ આધારનંદ સ્વામી આ ગ્રંથના જેવો વક્તા છે એવા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી એમના ચરણોમાં પણ દંડવટ સહિત વંદન કરું છું બધા વાલા ભક્તોને ખૂબ એથી જય સ્વામિનારાયણ આજે આ હરિચરિત્રમ સાગર ગ્રંથની શરૂઆત થઈ રહી છે જેવી રીતે કોઈ આશ્રમમાં વ્યક્તિ હોય તો એના વારસાગત કોઈ મિલકત હોય એ મિલકત જ્યારે ગ્રહસ્થ આશ્રમના એ વ્યક્તિને મળે ત્યારે બહુ રાજી થાય કે મારી વારસાની જે મિલકત મારા બાપ દાદાની જે મિલકત એ મને મળી એમ આપણી મુક્તાનંદ સ્વામીની પરંપરા છે સદગુરુ મુક્તાનંદ સ્વામી એ ગુરુ પરંપરાની અંદર હું ને તમે બધાએ દીક્ષિત છીએ એ પરંપરાના સદ્ગુરુ આધારાનંદ સ્વામી સદગુરુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય એ સદ્ગુરુ આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામ સાગર ગ્રંથની રચના કરી છે જેવી રીતે ગ્રહસ્થ આશ્રમમાં આવતી વારસાગત મિલકતને જોઈને ગ્રહસ્થ આશ્રમના વ્યક્તિને આનંદ થાય એમ આપણા આધ્યાત્મિક માર્ગની મિલકત આ હરિચરિત્રનું સાગર રૂપે આપણને આપણી ગુરુ પરંપરાના આદિગુરુ સદગુરુ આધારાનંદ સ્વામી એમને આપી છે આ હરિચરિત્રનો સાગર ગ્રંથ એનું સીધું જ નામ છે હરિચરિત્રનો સાગર સાગર એટલા માટે છે કે જેમ સાગરનું માપ ન લઈ શકાય એમ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એનો જે તાગ લેવો એ અશક્ય છે કારણ કે આ ભગવાન શ્રીહરિના ચરિત્રનો ગ્રંથ છે આ ભગવાન સ્વામિનારાયણની રોજ નિશી એટલે કે રોજની ડાયરી છે એકદમ ઊંડાણમાં જઈને અભ્યાસ કરીને જે ચરિત્રો સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીને જ ખબર હતા એવા ચરિત્રો છે આપણા એવું કહી શકાય કે જેવી રીતે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીની વાતો છે સદગુરુ ગોપાળનંદ સ્વામીની વાતો છે એ વાતો કદાચ આટલી હશે એ વાતો કદાચ આટલી થતી હશે પણ આપણા સદગુરુ મુક્તાનંદ સ્વામીની વાતો આવા બાર બાર ભાગો ભરીને છે એટલે આપણી પરંપરા ઉજળી છે સા મુક્તાનંદ સ્વામીની વાતો છે હરિચરિત્રણ સાગરમાંથી જેટલી કડીઓ આપણે જે ગાઈએ છીએ અત્યાર સુધી અને હરિચરિતણો સાગરની આપણે જે કાંઈ કથા સાંભળશું એને સ્વયં મુક્તાનંદ સ્વામી જ કથા કરે છે ચાહે વક્તા પદે ક્યારેક હું બેઠો હોઉં ક્યારેક બીજા સંતો બેઠા હોય જેવી રીતે વચનામૃતની શરૂઆત ઠેક પૂજ્ય સંત સ્વામીએ કરી હતી અંત ઠેક મારા છેડે આવ્યો એમાં તો પ્રારંભ છે મધ્યમાંય કોઈ આવશે અંતમાંય કોઈ આવશે ભગવાનની જે ઈચ્છા હશે એ પ્રમાણે આ ગ્રંથની સરવાની વહેશે પરંતુ આ ગ્રંથના મૂળ વક્તા હંમેશા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી જ રહેશે આ ગ્રંથના અભિપ્રાયો એ સદગુરુ આધારાનંદ સ્વામી જ આપણને પૂજ્યપાદ ગુરુજીની કૃપાથી સમજાવશે કોઈ પણ મહાપુરુષના લખેલા શબ્દને સામાન્ય જીવ ક્યારેય પણ સમજી શકતો નથી કોઈ પણ મહાપુરુષના ઉચ્ચારેલા શબ્દને સામાન્ય જીવ ક્યારેય પણ એના ઊંડાણ સુધી જઈ શકતો નથી એમ આપણે બધાએ અલ્પબુદ્ધિવાળા છીએ એમાં હું તો તમારાથી અલ્પબુદ્ધિવાળો વધારે છું એટલે ભગવાન અને ગુરુજીની કૃપાથી સદ્ગુરુ આધારણ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના ચરણમાં વંદન કરીને એમની પાસે આપણે ભીખ માગીએ કે અમે બોલીએ છીએ અમે સાંભળીએ છીએ પરંતુ આનો અભિપ્રાય જે કાંઈ હોય એ તમે જ સમજાવજો આ ગ્રંથ પદ્યમાં છે પદ્યમાં એટલે ગાવાનો ગ્રંથ છે ચોપાઈઓ છે દોહા છે આવા બધા છંદ છે પરંતુ આપણે તો રોજની કથા હાંજની હોય એ હાંજની કથાની અંદર આપણા મુખ્ય શ્રોતાઓ હોય અહીં રોજ બધું ગાવાનું હોય નહીં મને કંઈ બધાય રાગ એના આવડે નહીં એમાં કંઈ ખેંચા ખેંચ કરવાની હોય ને એ બધું ઉપાધિ થાય એના કરતાં એ જ ગ્રંથોનું જે ગુજરાતી અનુવાદ છે એ અનુવાદને આપણે વાંચશું બનશે ત્યાં સુધી આ ગ્રંથના મૂળ શબ્દોને જ આપણે વાંચીશું મૂળ શબ્દો જે છે એ શબ્દો ઉપર જ પ્રકાશ કરીશું આપણું ડાપણ ઓછું કરશું અને જે સ્વામીનો અભિપ્રાય છે જે મહારાજના ચરિત્રો છે જેવા સ્વામીએ પીરસ્યા છે એવાને એવા જ આપણે બધાય પાન કરીશું કોઈ પણ ગ્રંથ હોય એ ગ્રંથની શરૂઆત કરતાં પહેલાં એ ગ્રંથના વક્તા એ ગ્રંથના રચેતા એનો થોડો પરિચય જાણવો જરૂરી છે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી એ તો આપણા ગુરુ છે સત્સંગની મા છે એના ચરિત્રો આપણે ઘણા સાંભળ્યા છે અને પૂજ્યપાદ ગુરુજીની સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી સત્સંગની મા મુક્તાનંદ સ્વામી આ કથા પાંચ દિવસની બ્રહ્મસત્ર દરમિયાન કરેલી સાંભળવા જેવી છે અનેકા અનેક વખત સાંભળવા જેવી છે મારે પણ સાંભળવા જેવી છે અને તમારે પણ સાંભળવા જેવી છે સ્વામીનો પરિચય આપણને ઘણો છે પરંતુ જે આ ગ્રંથના કરતા છે રચેતા છે એવા સદ્ગુરુ આધારાનંદ સ્વામી એનો પરિચય આપણને ઘણો ઓછો છે તો એ પરિચય આપણે થોડો સ્વામીના જીવનની અંદર થોડા કુંડા ઉતરીશું બહુ જાજુ આચમન કરવું નથી મોટા પુરુષોના જીવન અગાધ હોય છે એટલે સદગુરુ સુકાનંદ સ્વામીનું ચરિત્ર જ્યારે પૂરું થશે ત્યાર પછી આપણે સદ્ગુરુ આધારાનંદ સ્વામીનું ચરિત્ર શનિવારની સભા દરમિયાન મહારાજની ઈચ્છા હશે તો કરીશું અને એ આધારનંદ સ્વામીનું ચરિત્ર એ વખતે વિસ્તારથી આપણે અહીં આગળ ગાઈશું અને સ્વામીના ચરિત્રનું પાન કરીશું પણ અત્યારે ટૂંકમાં આધારાનંદ સ્વામીનું જે ચરિત્ર છે આધારાનંદ સ્વામી કોણ હતા એ સાધુ કેવી રીતે થયા એમના જીવનની અંદર કેવા પ્રસંગો બન્યા એ થોડા થોડા આપણે ઉપરથી જોશું ઝાલાવાર પ્રદેશની અંદર મૂડી બહુ પ્રસાદીનું સ્થાન છે એ મૂડીના દરબાર રામભાઈ અને એના ધર્મપત્ની રાજબા હતા શ્રીજી મહારાજ મૂડી અવારનવાર જતા સંવત અઢારસો ને ઓગણસાઠની સાલમાં ભગવાન શ્રીહરિ સૌ પ્રથમ મૂડી ગયા અને મૂડીમાં એક અલર્ક વાવ છે એ વાવમાં ભગવાન નિત્ય સ્નાન કરવા જતા ભગવાન જ્યારે સ્નાન કરતા ત્યારે સ્નાન કરી અને પછી શ્રીજી મહારાજ ધ્યાન કરવા બેસતા જ્યારે શ્રીજી મહારાજ ધ્યાન કરવા બેસે ત્યારે મહારાજની મુખ મુદ્રા કોઈ જોવે તો એને બહુ મોટા યોગી પુરુષ હોય આવું લાગતું શ્રીજી મહારાજ અલર્ક અલર્કવાવ ઉપર સ્નાન કરીને ધ્યાન કરવા બેઠા ત્યાં બાજુની અંદર મૂડીથી નજીકમાં ઝાલાવાડ પ્રદેશનું મેમકા ગામ છે એ મેમકા ગામના મૂળજી શેઠ ત્યાં આગળ મૂડીમાં કોઈ કામ પ્રસંગે આવ્યા છે અને એને અલર્ક વાવ ઉપર શ્રીજી મહારાજને ધ્યાન કરતા જોયા ધ્યાન કરતાં જોયા એટલે એની વૃત્તિ ખેંચાય અને એની વૃત્તિ ખેંચાઈને એના હૃદયમાં એમ થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ કોઈ મહાપુરુષ હોવા જોઈએ મારું ચિત્ત આમાં ખેંચાય છે જબરજસ્ત આકર્ષક મૂર્તિ છે એમ કરતાં ભગવાને આંખો ખોલી અને મહારાજે આમ ચરણ આમ 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 એને દર્શન કરાવીને આમ ચરણ લાંબા કર્યા એ ચરનારવીને એને જોયા અને ચરનારવિંદના સોળ ચિહ્ન જોયા અને મૂળજી શેઠને સામુદ્રિક શાસ્ત્રોનું આ કોઈ કથા વાર્તા દરમિયાન એને જ્ઞાન હશે કે જેના ચરણમાં સોળ ચિહ્નો હોય એ ભગવાન હોય એટલે એને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન છે પછી તો એ છોડીને જાય ભગવાનને બે દિવસ સુધી ભગવાનની ભેગા રહ્યા સંતોનો સમાગમ કર્યો સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને સત્સંગી થઈને કંઠી બાંધીને પોતાને ગામ મેમકા પાછા ગયા પરંતુ પોતે ઘરે જઈને સતત મહારાજના એ દિવ્ય ચરિત્રો બે દિવસમાં જે જોયા એનું મનન ચિંતન કરે અને એવું વિચારે કે મારે મેમકામાં હજુ બીજા ઘણા બધાઈને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવા છે અને ભગવાન સ્વામિનારાયણ આપવા છે એ મેમકા ગામની અંદર હંસરાજ સુથાર કરીને એક પરિવાર રહેતો એ હંસરાજ સુથારને એમને સત્સંગ કરાવ્યો મુક્તાનંદ સ્વામીએ કરેલી વાતો એ હંસરાજ સુથારને કરી એ હંસરાજ સુથાર પછી રામગ્રી ગામ હતું બાજુમાં એ રામગ્રી ગામના એના મિત્રો હતા જીવા પટેલ અને મેથાન ગામના અજા પટેલ અજા પટેલ જે કડુના કલ્યાણદાસ અદ્ભુતાનંદ સ્વામીના મામા હતા અને જે અજા પટેલને લગ્ન થાતું હતું પોતાના ભાના કડુના કલ્યાણદાસનું ને શ્રીજી મહારાજે પત્ર લખ્યો જે કામ કરતો હોય પડતું મૂકીને સાધુ થવા આવો ત્યારે અજા પટેલ સાધુ થવા જતા રહેલા સાથે કડુના કલ્યાણદાસ પણ જતા રહેલા ચાર ફેરા ફરવા બેઠેલો યુવાન જાય છે શ્રીજી મહારાજ એમને ભેટે છે વિસ્તારથી કથા આપણે જે તે સમયે સાંભળેલી છે એ અજા પટેલને સત્સંગ કરાવવાનો મૂળજી સેટ એની અંદર સહભાગી થયેલા એ બધાને સત્સંગ કરાવ્યો એ બધા કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ મેમકા ગામ આવે ત્યારે તમે અમને બોલાવજો એમાં હંસરાજભાઈ અને મની બા હંસરાજભાઈના પત્ની બંનેને ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ થયો છે મૂળજી શેઠ દ્વારા સત્સંગ થયો અને પોતાને ત્યાં પુત્ર રત્નો ભગવાને એમને ત્રણ પુત્ર રત્નો આપ્યા છે ઘણીક વખત મહાપુરુષોના જીવનની અંદર જો એની પાછળ એનો કોઈ સંગ્રહ કરવાવાળો ન હોય તો આ પૃથ્વી ઉપરથી ઘણા બધા મહાપુરુષોના ઇતિહાસો મળતા જ નથી કેટલા બધા આપણા નંદ સંતોના ઇતિહાસો જેવા જોઈએ એવા સચોટ નથી મળતા એની પાછળનું કારણ કોઈક પાછળવાળાની ક્યારેક બેદરકારી પાછળવાળાને એવી જિજ્ઞાસા ઓછી હોય એમ કહો એના કારણે ઇતિહાસો સચવાયેલા કેટલાય મહાપુરુષોના રહ્યા નથી અથવા તો કોઈએ રાખ્યા હોય તો કોઈ સમય અને કાળને અનુસાર એ ઇતિહાસો લુપ્ત થઈ ગયા હોય સ્વામી આધારાનંદ સ્વામી એ આ હંસરાજભાઈ અને મનીબેન એમના સૌથી મોટા દીકરા વીરજીભાઈ એમનો જન્મ કઈ સાલમાં થયો એ કોઈ ચોક્કસ પ્રમાણ કોઈએ લખેલું હોય એવું નથી પરંતુ આ વીરજીભાઈ જ આગળ જતાં આધારાનંદ સ્વામી થાય છે અને એ આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામ સાગરની અંદર પોતે ઇતિહાસ લખ્યા છે હરિચરિત્રામ સાગર એટલે એવું છે કે વર્તમાન કાળને પણ ટચ કરશે અને ઇતિહાસોને પણ ટચ કરશે ભવિષ્યને પણ ટચ કરશે આ ગ્રંથ એવો છે ગ્રંથ ત્રણેવ કાળની અંદર વ્યક્તિની આખી માનસિકતા બદલે છે ત્રણેવ કાળની આખી વિચારધારાઓ બદલે છે એવો સ્વામી આ ગ્રંથ લખ્યો છે સ્વામીએ પોતે ઉલ્લેખ કર્યો છે હરિચરિત્રમ સાગરના એકવીસમાં પૂરના બીજા તરંગની અંદર આની અંદર કુલ ઓગણત્રીસ પૂર છે આગળ જતાં હું પરિચય આપીશ પૂર એટલે એક આખો આખો જેવી રીતે કોઈ ગ્રંથ હોય એક 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 અંદર અધ્યાય આપણે અધ્યાય શબ્દ તમે સાંભળ્યો હશે એની જગ્યામાં તરંગ શબ્દ આવશે તરંગ એક તરંગ બે તરંગ ત્રણ તો એની અંદર પૂર એકવીસ છે એની અંદર સ્વામીએ પોતે એક ઘટના લખી છે ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત એની તિથિ છે સંવત અઢારસો અને માક્ષર સુધી ચોથ હમણાં આવતા વીકની અંદર જ આવશે ગુરુવાર કે બુધવાર આવે છે એ માક્ષર સુધ ચોથનો દિવસ છે સદગુરુ મુક્તાનંદ સ્વામી ગઢપુરમાં છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી રાત્રે પોતાની જાયગામાં સ્વામીને નિયમતો નિત્ય કીર્તન ભગવાનના ગાવા સ્વામીને કોઈ કારણસર સમય ઓછો મળ્યો હશે એ દિવસે ગાવાનો સ્વામી અડધી રાત્રે જાગ્યા છે એમાં વર્ણન છે આ તરંગની અંદર ઘણા બધા વચનામૃતો જે જે આપણા વચનામૃતો છે એ વચનામૃતોનો પણ ઇતિહાસ હરિચરિત્રનો સાગરમાં આવશે કેટલાક તરંગોમાં તો બેઠા વચનામૃતો જ આવશે આ વચનામૃતની કથા પણ આમાં ભેગી થઈ જશે આખા વચનામૃતના વચનામૃત હરિચરિત્ર સાગરમાં તરંગે તરંગે આવશે આગળ જતા જ્યારે મહારાજ ગટપુરમાં પહોંચશે ને પછી તો એ દિવસે મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા હોય છે અને સાથે આધારાનંદ સ્વામી પોતે પોતાના ગ્રંથમાં લખે છે કે હું પણ એ વખતે સ્વામી ભેગા કીર્તન ગાતો હતો કારણ કે હંસરાજભાઈના ઘરમાં પહેલેથી ભક્તિ થતી એટલે એ પણ ભેગા કીર્તન ગાતા અને એ સમયે ભગવાન સ્વામિનારાયણ ત્યાં જાય છે એ ઇતિહાસમાં લાંબો નથી ઉતરતો કારણ કે આપણે આધારાનંદ સ્વામીના ઇતિહાસમાં જવું છે એટલે મહારાજ ત્યાં પહોંચ્યા અને મહારાજ ત્યાં બેઠા ત્યારે સ્વામીએ પોતે લખ્યું છે અહીંયા આગળ મુક્ત મુનિતા કે સંગ તબ મેં એક ગાત રહે અતિ પરમ જો ઉમંગ વીસ વર્ષ તબ હિ ભયેવું સ્વામીએ એવું લખ્યું છે કે મુક્તાનંદ સ્વામી ભેગા જ્યારે હું ગાતો હતો ત્યારે મહારાજ ત્યાં પધારેલા અને ત્યારે મારી ઉંમર વીસ વર્ષની હતી સંવત અઢારસો છોતેર ત્યારે ઉંમર વીસ વર્ષની સ્વામીની હતી હવે એક બીજી ચોપાઈ હરિચૈત સાગરમાં જ મળે છે એ છે આઠમા પૂરની અંદર પહેલાં તરંગની અંદર આ ચોપ આ એક દોહો છે ઓગણસાઠ તન વર્ષ ભયે ગ્રંથ આરંભ હિ કિન સંવત ઓગણીસ ચૌદ મે જેઠ સુધી અષ્ટમી દિન સાગર એ ગ્રંથને સ્વામી અહીં કહે છે કે જ્યારે સ્વામીને ઓગણસાઠ વરસ થયા શરીરના ત્યારે આ ગ્રંથનો આરંભ કર્યો છે અને એ સંવત ઓગણીસો ને ચૌદમાં આ ગ્રંથનો પ્રારંભ થયો છે એટલે ઓગણીસો ને ચૌદમાં આ ગ્રંથનો પ્રારંભ થયો અને ત્યારે ઓગણસાઠ વર્ષ સ્વામીના હતા એવું સ્વામી પોતે જ પોતાના ગ્રંથમાં ઉલ્લેખ કરે છે વીસ વર્ષના હતા ત્યારે મુક્તાનંદ સ્વાયબા કીર્તન ગાતા એ સ્વામી પોતે જ પોતાના ગ્રંથમાં ઉલ્લેખ કરે છે એના ઉપરથી અનુમાનિત સાલ કાઢવામાં આવી છે કે સંવત અઢારસો પંચાવનના જેઠ માસમાં સ્વામીનો પ્રાગટ્ય મેમકામાં આ મનીબાના કુખે થયું હશે જેઠ માસની અંદર કારણ કે આ બે પ્રમાણો સ્વામીના પોતાના છે એના ઉપરથી નક્કી થાય છે એટલે સ્વામીનું પ્રાગટ્ય સંવત અઢારસો ને પંચાવનની સાલમાં મેમકામાં આ હંસરાજભાઈ અને મનીબેન એ જે મુક્તાત્માઓ છે એ મુક્તાત્માઓ દ્વારા એમનું પ્રાગટ્ય થયું છે ત્યાર પછી ધીરે ધીરે વીરજી મોટા થાય છે વીરજી મોટા થાય છે એકવાર સંવત અઢારસો ને સાઠમાં મહારાજ વઢવાન થઈને મેમકા આવ્યા અને મેમકા આવ્યા અને મહારાજે મેમકા ગામની અંદર પ્રથમ વખત અઢારસો ને સાઠમાં આવેલા ત્યારે મૂળજી શેઠે અજા પટેલ અને જીવા પટેલ બેયને બોલાવેલા બેયને બોલાવ્યા ને મહારાજ ક્યાંક ખાખરાના વનમાં જંગલ ગયેલા અને સૌ જ ક્રિયા કરીને મહારાજ પાછા ફરતા હતા અને મહારાજની ચાલ જોઈને એ ચાલ જોઈને અજા પટેલની એમ થઈ ગયું કે આવી ચાલ જગતમાં મનુષ્યની ના હોય આ તો ભગવાનની ચાલ છે અને એને નિશ્ચય કરેલો કે આ ભગવાન છે અને પછી એમને પાકો નિશ્ચય થઈ ગયેલો હંસરાજના પરિવારને પણ ત્યારે વિશેષ નિશ્ચય મહારાજનો થયેલો અને પહેલેથી જ જે મનીબા હતા એ એવા હતા મુક્તાત્મા હતા મદાલસા મા જેમ હતા પોતાના દીકરાને વૈરાગની વાતો કરતા એમ મનીબા બાળપણથી જ પોતાના દીકરાઓને સત્સંગના સંસ્કાર આપતા એના કારણે આ પરિવારની અંદર બહુ જ સત્સંગનું પ્રધાન પણ હતું શ્રીજી મહારાજ મેમકા છોડીને જવા તૈયાર થયા ત્યારે મહારાજે હંસરાજભાઈને મૂળજી શેઠને બીજાને આ સામા પટેલ કરીને પટેલો હતા એ બધાઈને મહારાજે કીધું કે તમે મારી એક વાત માનશો એ કે બોલો ને મહારાજ મહારાજ કે તમે આ મેમકા ગામ છોડ દો ભલે તમારા વતનનું ને વારસાગત તમારા વર્ષોથી દાદાઓનું ગામ હોય તો આ ગામ છોડી દો અને આ ઝાલાવાળા પ્રદેશના ગામડા સિવાય બીજા ગામમાં રહેવા જતા રહો ખોલડિયા ત્યારે આ હંસરાજભાઈ સુથારનો પરિવાર ત્યાંથી તરત ગામ બદલી અને ખોલડિયાદ ગામમાં ગયો છે બીજા પરિવારો બીજા ગામમાં ગયા છે અને એ સમયે મહારાજે કીધેલું કે આ મેમકાને સાહેબ વડોદરાનો આવશે અને લૂંટશે અને આ મેમકા ગામને બાળી નાખશે વીસ દિવસની અંદર એટલે આ લોકો નીકળીને જતા રહ્યા હંસરાજ સુથ હંસરાજ સુથાર ખોલડિયાદ રહે છે ખોલડિયાદની અંદર સિંધવ પરિવાર છે એને આ આ લોકોને તો ટેવ જ છે સત્સંગ કરાવવાની પોતાના દીકરાઓને સત્સંગ કરાવે પતિ પત્ની અને ગામના લોકોને કરાવે પોતાના ગામ ખોલડિયાદમાં ઘર બનાવ્યું તો ઘરના અડધા ભાગમાં મંદિર બનાવ્યું અને મંદિર બનાવીને આખા ગામને હાજે ભેગું કરે અને ત્યાં મણિબા બહેનોને કથા કરે હંસરાજભાઈ પુરુષોને કથા કરે સમય જતાં જતાં અઢારસો ને સડસઠની સાલમાં ગિરનારની અંદર શ્રીજી મહારાજે બહુ મોટો ઉત્સવ કર્યો અને ત્યારે વિરજીભાઈની ઉંમર બાર વર્ષની હતી હંસરાજભાઈને બધા જૂનાગઢ ગયા અને જૂનાગઢ શ્રીજી મહારાજના ઉત્સવની અંદર ગયા ત્યારે શ્રીજી મહારાજનો તો ઉત્સવ જે હતો વાતો કરવી એટલે મહારાજ તો સતત એવી વાતો કરતા જગતમાંથી પ્રીતિ ભગવાન ભગવાનમાં થાય મહારાજ એવી વાતો કરી ત્યારબાદ હંસરાજભાઈએ કીધું અમારા ગામમાં સંતો મોકલજો એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા મુક્તાનંદ સ્વામી ખોલડિયાદમાં ગયા બહુ સત્સંગ કરાવ્યો અને એ સમયે સ્વામીની નજર વીરજી ઉપર પડેલી કારણ કે જેમ ધૂળ ધોયા ધૂળમાંથી સોનું ખોળે એમ મહાપુરુષો મુમુક્ષુ આ આખા જગતમાં પામર અને વિષયમાંથી મુમુક્ષુને ખોળે છે કે આમાં મુમુક્ષુ કોણ છે વીરજી ઉપર બહુ નજર સ્વામીની ઠરી અને વીરજીના હૃદયની અંદર પણ માના સંસ્કારના કારણે એમના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો વીરજીએ એક દિવસ પોતાના મણિબાને કીધું છે સત્તર વર્ષની ઉંમર છે અને ત્યારે આ દીકરો પોતાની માને એકાંતમાં કહે છે જો માં તું મને રજા આપે ને તો મારે સાધું થવું છે મણીબાએ વિચાર્યું કે આ છોકરાને સાધુ થવાના સંસ્કાર મહારાજ આપેલા છે આને વાતો મેં જ કરી છે આને મહારાજમાં મેં જ જોડ્યો છે મને હેત તો ઘણું છે કારણ કે આવો જુવાન જો છોકરો હોય સત્તર વર્ષની ઉંમર હોય મોટો હોય સૌથી એને મેં વાલ સોયો રાખ્યો છે એટલે મને હેત તો છે પણ જો હું એને ના પાડીશ ને તો એને વૈરાગ્યનો વેગ એવો છે કે જવાનો જ છે માટે હું એને રાજી ખુશીથી રજા આપું આવું વિચારીને મનીબાએ કીધું કે બેટા તું સાધું થવા માગે છે ને તારા માર્ગે તું આગળ વધ બિલકુલ મારી ચિંતા ના કરીશ મારા તરફથી તને છૂટ્ટી છે સાધુ થવાની આવા તો આના મા હતા મનીબાની સમજણ જો ઘટના કેવી ઘટે છે બીજે દિવસ સવારે ખબર નહીં હંસરાજભાઈને તો ખબર નહોતી કે વીરજી એની મારે આવી વાત કરી છે હંસરાજભાઈ બીજે દિવસ સવારની અંદર મનીબાને કહે છે કે મારે તમને એક વાત કરવી છે પોતાની પત્નીને મનીબા કે બોલો ને વાત એવી કરવી છે કે આપણા ત્રણ દીકરાઓ છે અને દીકરાઓ બહુ ડાયા છે તારી સેવા કરે એવા છે એટલે કોઈ પ્રકારની મને ચિંતા નથી એટલે મને એમ થાય છે કે હવે મારી પાછલી જિંદગી હું સાધું થઉં અને સાધું થઈને મારી જિંદગી પૂરી કરું કેવા બાપ દીકરા બોલો આ કે છે મા તું મને રજા આપ આગલે દિવસે હજુ મનીબાયે છોકરાને રજા દીધી છે ત્યાં બીજે દી પતિ રજા લેવા તૈયાર થયો હંસરાજભાઈ કહે છે કે મને વૈરાગ્ય છે અને આ સંસારને ચલાવેવા છોકરાઓ છે માટે તું મને રાજી ખુશીથી રજા આપ તો મારે સાદું થવું છે મણિબાએ કીધું કે વીરજીએ મને હજુ ગઈકાલે જ કીધું છે કે એને સાદું થવું છે અને તમે કહો છો તમારે સાદું થવું છે તો હવે એક કામ કરો માને તો કંઈ વાંધો નથી ત્યારે હંસરાજભાઈ જો સાંભળ વીરજીને સાદું નથી થવા દેવો કારણ કે વીરજી તો લગ્ન કરવા લાયક થયો છે અને સમાજ એવું કે લગ્ન કરવા લાયક થયો ને એને સાધુ કરી દીધો હું સાધુ થવું એ યોગ્ય છે વીરજીને અહીં રહેવા દે સેવામાં ત્યારે મનીબા કે ના વીરજી અને તમે બંને મહારાજ પાસે જાઓ અને તમારા બેમાંથી જે સુખ દુઃખ વધારે સહન કરી શકે ને મહારાજની સેવા વધારે કરી શકે ને મહારાજને જેની જરૂર હોય એ સાદું થજો ને બાકીના ઘેર આવજો અને જો કદાચ મહારાજ બેયને સાધુ કરે તો તમે બે સાધુ થઈ જજો કેવી એ બા કેવી હશે એની સમજણ કેવી હશે વિચારો આ બધાય આ કળિયુગની અંદર આ પૃથ્વી ઉપર હજુ આમ હાથ લાંબો કરો ઇતિહાસો ત્યાં ઇતિહાસો પહોંચે એટલે દૂર જ છે બહુ લાંબા નથી કે આ પાંચ પાંચ હજાર વર્ષ પહેલાંના ઇતિહાસો નથી બહુ ટૂંકા ઇતિહાસો છે આપણા સ્વામિયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજ અક્ષર ધામમાંથી મુક્તોની ખાન લાવ્યા હતા નહીં તો આવું ના થાય શક્ય જ નથી બેને હંસરાજભાઈ કે તું ચિંતા ના કરીશ હું વીરજીને સમજાવીશ એટલે હં હંસરાજભાઈએ વિરજીને બેહાડ્યો ને વીરજીને કે વીરજી બેટા જો સાંભળ મને ખબર છે તે તારી માને કીધું સાધુ થવું છે પણ સાધુ હું થવા જાઉં છું પરિવારમાંથી એક જણ મહારાજની સેવામાં જાય અને તું પરણવા લાયક થયો છે તારી માની સેવા કરને સંસારમાં રે વીરજીભાઈ કે બાપા એ વાત ના કરતા તમે આટલા મોડા મોડા આવો નિર્ણય કર્યો તે મારે પાછળથી નિર્ણય કરવાનો મારો પહેલો નિર્ણય મારે સાદું થવું છે હું તમારી ભેગા મહારાજ પાસે આવીશ ને મહારાજ જે કહેશે એમ આપણે કરશું હાલો બાપ દીકરાની જો તો ખરા કેવી જોડીયા અને જ્યારે એ લોકો ત્યાંથી મહારાજ પાસે જવા માટે તૈયાર થાય છે સંવત અઢારસો ને સાલ છે અને અઢારસો ને તોત્તેરની સાલમાં પોતાના ઘરેથી શ્રાવણવદ આઠમને દિવસે એટલે કે જન્માષ્ટમીના દિવસે બાપ દીકરો જવા તૈયાર થાય છે ત્યારે મનીબા કેવી એ એ નિષ્ઠાવાળીને કેવી ધીરજવાળી એ બાઈ હશે કેવા મુક્ત હશે કે પોતાના દીકરા અને પોતાના પતિ બંનેને સાધુ થવા મોકલે છે એ કપાળમાં ચાંદલા કરીને ચોખા ચોડે છે અને બંનેને સારી રસોઈ કરીને જમાડે છે અને તમને કહું હસતા મોઢે છોકરા આપવા વાળા પણ કહેતા સમજું મા બાપ કે જે પોતાના દીકરાઓને સાધું થવા માટે રજા આપે છે ને ત્યારે પણ માની આંખમાં તો આંસુ હોય જ છે મા લગભગ રાજી થઈને રજા દેતી હોય ને તો પણ એની આંખમાં આંસુ હોય હેતના હોય એને એને એનું ખેંચાણ હોય એના હોય પણ લગભગ રાજી થઈને રજા આપવાવાળી માઓ પણ છોકરાને દેતી પાંચ આંસુને પાડે જ છે લગભગ કોઈક અક્ષર અક્ષર નિવાસી મુક્ત એવા યોગી સ્વામીના જેવી કોકની મા હોય કે એવાના કુખે જન્મ્યા હોય કે જેને હસતા મોઢે યોગી સ્વામીને વિદાય કર્યા હતા બોલો આખી સભા રોતીથી ગુરુજી રોતા હતા સંતો રોતા હતા હરિભક્તો રડતા હતા આખી સભામાં ત્રણ જ હસતા હતા એ તમે સમર્પણની વિધિની જે છે ને સીડીએ જોજો યોગી સ્વામીની આખી સભામાં ત્રણ જ જણ હસતા હતા બાકી બધા રોતા હતા એવી સમજણ કોકને ભગવાને આપી હોય જે અર્પણ કરે છે એ તો સારું જ છે એની સમજણ ધન્યવાદને પાત્ર છે પરંતુ આંખમાં આંસુ ન આવવું એક સ્ત્રી થઈને બહુ અઘરી વાત છે પેટનો ટુકડો દેવાનો છે એમાં પાછો છોકરો એકલો નથી દેવાનો પતિ દેવાનો છે બેય દેવાના છે હવે આ પતિ સાધુ થવા જાય છે તો મનીબા માટે કે એના બીજા બે નાના છોકરા રહ્યા એના માટે તો આ બે છે જ નહીં ને આજે સંસાર છોડીને જે અહીં આવ્યા એના માટે તો કોઈ છે જ નહીં ને છતાંય મણીબાએ ધીરજ રાખીને દ્રઢતાપૂર્વક હસતા મોઢે બેયને વિદાય દીધી બેય આવ્યા જન્માષ્ટમીનો સમયો મહારાજ ગઠપુરની અંદર કરે છે બંને જણ આવી અને સદગુરુ મુક્તાનંદ સ્વામીને મળે છે સૌથી પહેલા હંસરાજભાઈ મુક્તાનંદ સ્વામીને કે મારે તમને મળવું છે કારણ કે આનો નિર્ણય કરે કોણ કોને સાધુ થવું એ બંનેને ઉત્સુકતા છે સાધુ થવું છે મુક્તાનંદ સ્વામી પાસે ગયા એટલે સ્વામી આખી હકીકત જાણી લીધી પછી સ્વામી કે એક કામ કરો બાપ દીકરો બે બેઠા હતા અને બે વાત કરી કે અમારે બેન સાધુ થવું છે ને આવી પરિસ્થિતિ છે મુક્તાનંદ સ્વામી કે એક કામ કરો મને બે જણા એકાંતમાં મળો એક એક એટલે મુક્તાનંદ સ્વાઈ બેઈને એક એકને બોલાવ્યા અને એક એકનું ઇન્ટરવ્યૂ લીધું એક એકનું ઇન્ટરવ્યૂ લીધું એટલે સ્વામીએ એમાંથી કંઈક નીચોડ કાઢ્યો મોટા પુરુષો હોય ને એની રીત બહુ જુદી હોય ઘણી વખત આપણને ખબર ના પડે કે તમને એવું લાગતું હોય કે આ તો સાધુ થાય એવો જ નથી એને સાધું કરી દે અને જે ખરેખરો ડાયો દેખાતો હોય ને એને કે તું જા ને અહીં નથી કામ તારું આવું થાય તમને એવું લાગે અને મને એવું લાગે કે આમાં સાધુના લખન નથી આ કેમનો થાય એ સાધુ થઈ જાય એને કરી દે એના સંસ્કારોને મોટા પુરુષ જોતા હોય ઓન તમે ઉપરનું જોતા હોઈએ એના આત્મા બાજુ હું ઘણી વખત કહું છું ને ફોટોગ્રાફી છે ને એ ઉપરથી લેવાય પણ એક્સરે છે ને એ અંદરથી લેવાય અને મોટા છે ને એ એક્સરે મશીન જેવા છે ફોટોગ્રાફી નો એ આપણે બધા ફોટોગ્રાફી જેવા આપણને ઉપરની ખબર પડે અને અને મોટા છે ને એ એક્સરે મશીન જેવા છે ને અંદરની ખબર પડે ફોટોગ્રાફી આપણે લઈએ ને જે બાજુથી લઈએ આપણે ખરાબ લેવી હોય તો આપણે ખરાબ એંગલથી લઈએ સારી લેવી તો હારા એંગલથી લઈએ પણ એક્સરે છે એ કોઈ પણ એંગલથી લો એ જેવું હોય એવું જ આવે અંદર એના એંગલ તમે બદલો તો જ્યાં એ કિરણ પડે લેઝરનું એ વસ્તુ જેવી હોય એવી જ બતાવે અને ફોટોગ્રાફીમાં કોઈને ફોટો હરખો ના પાડવો હોય તો એવી રીતે પાડે કે તમારો ફોટો જ ભંગાર આવે એમાં આપણે બધા ફોટોગ્રાફર જેવા છીએ એટલે આપણે કોકનો ફોટો ખરાબી પાડી દઈએ હારો હોય તોય અને કોઈ વખત ના માલ હોય તો આપણે બરાબર સ્વભાવમાં મેચ થતું હોય તો આપણે એને હારોય પાડી દઈએ એવું થાય પણ મહારાજ અને મોટા મુક્તાનંદ સ્વામીએ હંસરાજભાઈ સાથે મિટિંગ કરી વીરજી સાથે મીટિંગ કરી અને મુક્તાનંદ સ્વામીએ કીધું કે હંસરાજભાઈ મારો નિર્ણય એવો છે કે તમે ગૃહસ્થ આશ્રમમાં રહીને તમારું ઘર જેમ ચલાવો છો ને એમ ચલાવો વીરજીને અમારી સેવામાં દઈ દો એની અમારે જરૂર છે તો બોલો સ્વામીએ કીધું તો સ્વામીના વચનમાં કેટલી શ્રદ્ધાને વિશ્વાસ સત્વગુણને પણ છોડવો બહુ કઠણ છે મુમુક્ષુ માટે સત્વગુણાત્મક ક્રિયાને મોટાના વચને છોડ દેવી બહુ કઠણ છે કારણ કે ત્રણ ગુણ માયાના છે ત્રણ ગુણ રજોગુણ અને તમોગુણની ક્રિયા કોઈ મોટા પુરુષ કે છોડ દો તો છૂટી જાય પરંતુ સત્વગુણાત્મક ક્રિયા ભજન તપ ધ્યાન સેવા શ્રદ્ધા વૈરાગ ત્યાગ આ બધું છોડવું બહુ કઠણ પડે અતિ કઠન પડે એમાં પણ માલ મનાય એમાં માનવો જ જોઈએ પણ મોટાનો આદેશ જ્યારે થાય ત્યારે વિચારવું કે મોટાનું વચન ગુણાતીત છે એ ગુણથી પણ પર છે મોટાનું વચન ગુણાતીત કરી શકે આપણી માન્યતા સત્વગુણાત્મક હોય આપણી ક્રિયા સત્વગુણાત્મક હોય આપણી ક્રિયાઓમાં તપ ત્યાગને વૈરાગ્ય હોય ધર્મ જ્ઞાનને ભક્તિ હોય પરંતુ જો મોટાને મંજૂર ના હોય તો એ સત્વગુણાત્મક ક્રિયા આપણને ગુણાતીત ન કરી શકે પણ મોટાનું વચન હોય એ સત્વગુણાત્મક ક્રિયાની ઉપર કોઈ નાખી દે અને મોટાએ કીધું એમ કરે હવે વૈરાગ્ય થયો અને સંસાર છોડીને આવવાની જે પ્રક્રિયા છે એ સત્વગુણની છે તો એ ખોટી છે પરંતુ મુક્તાનંદ સ્વામી કે તું સંસારમાં પાછો જા છોકરાને સાધુ કરવાનું અને તારે ઘર ચલાવવાનું હંસરાજભાઈ કે ભલે અને પછી મુક્તાનંદ સ્વામી આ બંને મુમુક્ષુઓ હંસરાજભાઈ અને આ વીરજીને લઈને મહારાજ પાસે આવ્યા અને મહારાજ આગળ આવીને કીધું આ બાપ દીકરાનો આવો ઝઘડો હતો મહારાજ અને મેં આવું સમાધાન કરાવ્યું તમારી હું મરજી છે ના તમે કહો મહારાજ કે મુક્તાનંદ સ્વામીની મરજીથી વિરુદ્ધ અમારે શું કરવું સ્વામીની મરજી જ અમારી મરજી હંસરાજબહેન કે તમે ગેરરીને સંસાર ચલાવો અમે એમાં રાજી છીએ આખા ખોરડિયાદને સત્સંગ કરાવો આજુબાજુના ગામડાને સત્સંગ કરાવો વાતો કરો અને આ વીરજીને તમે અમારી સેવામાં મૂકો અને વીરજીને શ્રીજી મહારાજે સંવત અઢારસો તોતેરની જન્માષ્ટમીના એ સમૈયાને વિશેષ દીક્ષા આપી અને જેને એક આધાર પોતાનો માન્યો છે શ્રીજી મહારાજ એટલે વીરજીનું નામ દીક્ષા આપી અને તરત મહારાજે ત્યાં પાડ્યું આ સદ્ગુરુ આધારાનંદ સ્વામી એ આપણા મુક્તાનંદ સ્વામીની પરંપરા જે આધારાનંદ સ્વામી આવો મહાકાય ગ્રંથ આપણને આપ્યો જે આધારાનંદ સ્વામીની એટલી મોટપ છે એટલી મોટપ છે આપણી જીભે કહેતા આપણે થાકી જઈએ સ્વામીની ઘણી બધી વાતો છે એ વાતોને આજે સમયની મર્યાદા છે એટલે આજે અહીં આગળ જ હું કથાને પૂર્ણ કરું છું સદગુરુ આધારાનંદ સ્વામી મહારાજ પાસે રહ્યા છે આવતીકાલે સ્વામીનું ચરિત્ર આપણે પૂર્ણ કરીશું અને ત્યારબાદ પરમ દિવસથી આપણે તરંગ એક સ્વામીનું જે હરિચંદનો સાગરની શરૂઆત છે એની અંદર પ્રવેશ કરીશું અત્યારે અહીંયા આગળ કથાને વિરામ આપું છું બોલો શ્રી ગણેશ્યા મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મા वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामीनारायणं नीलकण्ठं भजे श्रीगणश्याम